હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે ફરસી પૂરી ઘરે કેમ એકદમ પરફેક્ટ બનાવી એની હું તમારી ટિપ્સ આપીશ. તો સૌથી પહેલા તો જ્યારે ફરસી પૂરી આપણે ઘરે બનાવીએ ત્યારે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ. તો સૌથી પહેલાં તો એની કણક એકદમ પ્રોપર બંધાવી જોઈએ, એની અંદર મૂળનું પ્રમાણ એકદમ પરફેક્ટ હોવું જોઈએ, અને એ જે તળવાનું એનું ટેમ્પરેચર છે એટલે કે પૂરી જે ટેમ્પરેચર પર તળાય છે એ ટેમ્પરેચર એકદમ પરફેક્ટ હોવું જોઈએ. તો પૂરી એકદમ સરસ બહાર જેવી જ તૈયાર થશે. તો એના માટે સૌથી પહેલા તો આપણે કણક કઈ રીતે તૈયાર કરવાની. હવે જ્યારે આપણે દિવાળી માટે ફરસી પૂરી બનાવતા હોય ને ત્યારે મેંદાનો ઉપયોગ કરતા હોય છે. તમે ઘઉંનો લોટ પણ લઈ શકો છો અને મેંદો પણ લઈ શકો છો. એક કપ આપણે મેંદો લેવાનો છે. ઘઉંનો લોટ અને મેંદો એ બંને જો લેશો ને તો એમાં દેખાવમાં ફરક લાગશે. મેંદાની જે પૂરી છે એ દેખાવમાં એકદમ સરસ રૂપાળી દેખાશે અને ઘઉંના લોટની પૂરી છે એ થોડી એનો કલર થોડો ડાર્ક લાગશે. અને થોડી ફરસી એટલે કે મેંદો છે તો એ થોડી ફરસી વધારે થાય છે, એ ખાવામાં વધારે તમને કુરકુરી પણ લાગશે અને સોફ્ટ પણ લાગશે. એટલે આ ડિફરન્સ છે. એટલે મોટાભાગે આપણે જ્યારે પણ દિવાળી વખતે ફરસી પૂરી બનાવતા હોય ત્યારે આપણે મેંદાના લોટની બનાવતા હોય છે. તો અત્યારે આપણે એક કપ મેંદો લઈએ છીએ, એની સામે મૂળનું પ્રમાણ ખૂબ જ અગત્યનું છે. અને એક કપની સામે એક ટેબલસ્પૂન એક ટેબલસ્પૂન અને ઉપર અડધો ટેબલસ્પૂન એટલે કે 1.5 ટેબલસ્પૂન આપણે તેલ લેવાનું છે. જો આનાથી વધારે પણ નહીં અને આનાથી ઓછું પણ નહીં. જો વધારે લેશો એટલે કે આમ મુઠ્ઠી પડતું મૂળ લેવાનું હોય છે. હવે જ્યારે તમે આનાથી વધારે તમને એમ થાય કે હું વધારે સરસ મજાની સોફ્ટ એવી પૂરી બનાવું તો તમે વધારે મૂળ કે તેલ ઉમેરશો ને તો એના લીધે શું થશે કે તમારી પૂરી છે ને જ્યારે તળાશે ને ત્યારે વધારે તેલ પીવા લાગશે, એકદમ સોફ્ટ તૈયાર થશે. તમે પૂરી બનાવશો એટલે મૂળ એની અંદર વધારે હોય એટલે પૂરી તો એકદમ સોફ્ટ થાય, પણ એની જ્યારે તમે ખાશો ને ત્યારે ઘણામાં તમને તેલનો ઘૂંટિયા આવતા હોય ને કે તેલનો ટેસ્ટ આવતો હોય ને એવું લાગશે. એટલા માટે હંમેશા મૂળનું પ્રમાણ છે ને એ પરફેક્ટ હોવું ખૂબ જ જરૂરી છે. એટલે કે એક કપ આપણે જ્યારે પૂરી મેંદો લઈ રહ્યા છીએ એની સામે 1.5 ટેબલસ્પૂન આપણે તેલ લેશું. મરી લેવાના છે, 2 ટીસ્પૂન મરી લેશું અને 1 ટીસ્પૂન અજમો લેશું. આ બંનેને અધકચરા મરીને અધકચરા વાટી લેવાના છે અને અજમાને હાથેથી સરસ રીતે મસળી લેવાનો છે. ઘણા લોકો જીરું પણ ઉમેરતા હોય છે, જો તમને ગમતું હોય તો 1 ટીસ્પૂન જીરું પણ લઈ શકો છો. તો મરી, જીરું અને અજમો એને ત્રણેયને અધકચરા તમે ખાંડી પણ શકો છો, એટલે કે ખાયણીમાં તમે જરાક એને અધકચરા ખાંડી લો તો પણ સરસ લાગે છે. 1 ટીસ્પૂન હિંગ લેશું. હિંગનો સ્વાદ પૂરીમાં સરસ લાગે છે એટલે 1 ટીસ્પૂન આપણે હિંગ લેશું. અને 1 ટીસ્પૂન હળદર લેશું. હળદર બહુ વધારે પણ નહીં અને હળદર સાવ ઓછી પણ નહીં. જો તમારે સફેદ પૂરી બનાવવી હોય, બારે બે ટાઈપની પૂરી મળતી હોય છે. ફરસી પૂરી એક સફેદ સાવ વ્હાઈટ જ મળતી હોય છે, એની અંદર ફક્ત અને ફક્ત મરી નાખેલા હોય છે, એ મરીવાળી પૂરી કહેવાતી હોય છે. જો તમારે એવી પૂરી બનાવવી હોય તો મરી એડ કરવાના અને એની સાથે હળદર નથી ઉમેરવાની, હિંગ એની અંદર ઉમેરવાની છે પણ 1/2 ટીસ્પૂન જેટલી જ. હિંગનો પણ બહુ વધારે સ્વાદ નથી હોતો, એની અંદર મરીનો જ સ્વાદ હોય છે, મીઠું હોય છે અને મોણ હોય છે. તો આ રીતે તમારે જે રીતે હળદરવાળી બનાવવી હોય, પીળી ફરસી પૂરી બનાવવી હોય તો એની અંદર હળદર એડ કરવાની છે. તો અત્યારે આપણે 1 ટીસ્પૂન હળદર ઉમેરી રહ્યા છીએ અને સૌથી પહેલાં આટલી સામગ્રી જોઈશે અને એની સાથે મીઠું ઉમેરવાનું છે. 2 ટીસ્પૂન આપણે મીઠું લઈશું. અગેન હું ફરીથી કહું કે જ્યારે પણ કોઈ પણ તળેલી વસ્તુ આપણે બનાવતા હોય ત્યારે મીઠુંનું પ્રમાણ થોડું ચડિયાતું રાખવાનું છે તો આપણી જે ફરસાણ છે એકદમ સરસ ટેસ્ટી બનશે. તો હવે સૌથી પહેલાં મેંદાનો લોટ લેવાનો છે. એની અંદર આપણે બધા મસાલા કરી લેવાના છે, એટલે કે હિંગ, હળદર અને એની સાથે જે અધકચરા ક્રશ કરેલા મરી અને અજમો, આ બધી જ વસ્તુ ઉમેરી દેવાની છે અને મીઠું ઉમેરી દેવાનું છે. મીઠું ઉમેરી અને બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. અને હવે એની અંદર તેલનું મોણ ઉમેરવાનું છે. તેલ ઉમેરી, ઘણા લોકો ગરમ કરીને તેલનું મોણ ઉમેરતા હોય છે પણ ગરમ કરવાની જરૂર નથી. તમે જે નોર્મલ ટેમ્પરેચર પર આપણા ઘરમાં તેલ હોય ને એ જ લેવાનું છે અને એને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. અને એની અંદર હવે પાણી ઉમેરી અને કણક તૈયાર કરવાની છે. ઘણા લોકો પાણીને પણ ગરમ કરીને ઉમેરતા હોય છે તો જો તમે થોડું નવશેકું પાણી કરશો ને તો પૂરીની કણક સરસ બંધાશે. નવશેકું પાણી કરવાનું કારણ એ હોય છે કે નવશેકું પાણી હોય અને તમે પૂરીની કણક બાંધો ને એટલે થોડી વાર આપણે કણકને રેસ્ટ આપતા હોય છે એટલે એની અંદર જે વોર્મ એટલે કે જે ગરમાવું હોય ને એના કારણે પૂરીની કણક છે ને એકદમ સરસ તૈયાર થઈ જતી હોય છે. જ્યારે ઠંડુ પાણી લઈએ તો આપણે એવું થાય કે નોર્મલ ટેમ્પરેચર જ ઉપર રહેતું હોય છે.
તો ઠંડુ પણ લઈ શકો છો, પણ જો નવશેકું પાણી લેશો ને તો એના કારણે પૂરી બહુ જ સરસ બનશે. એટલે મારા ઘરે હું તો નવશેકું પાણી લઈ અને એનાથી કણક બાંધતી હોઉં છું. ગરમ પાણી નથી લેવાનું, નવશેકું આંગળી ડૂબે ને એટલું નવશેકું પાણી લેવાનું છે અને એ પ્રમાણે પાણી લઈએ. એટલે એક કપ મેંદો હોય ને તો લગભગ 1/2 કપથી થોડું વધારે પાણીની જરૂર પડતી હોય છે. અને પૂરીની કણક થોડી ટાઈટ બાંધવાની છે, એટલે કે કઠણ બાંધવાની છે, પણ એટલી પણ કઠણ નહીં કે વણતા વણતા બધું છૂટું પડી જાય. એટલે જો બહુ જ વધારે કઠણ હશે ને તો પણ જ્યારે પૂરી તમારી તળાશે ને ત્યારે એની અંદર થોડો મોઇશ્ચરનો ભાગ હશે ને તો પૂરી બહુ જ સરસ તળાશે અને બહુ જ સરસ તૈયાર થશે. અને એકદમ સોફ્ટ બનાવશો તો તમારે અટામણની જરૂર પડશે અને એના કારણે પૂરી જે છે એ કઠણ થઈ જશે અને ખાવામાં તમને કડક લાગશે. એટલે વધારે સોફ્ટ પણ નહીં અને વધારે કઠણ પણ નહીં એવી કણક તૈયાર કરવાની છે. હવે માની લો સપોઝ કે તમારી પૂરીની કણક બાંધતા બાંધતા વધારે ઢીલી થઈ ગઈ તો શું કરવાનું? તો જો પૂરીની કણક ઢીલી થઈ જાય તો બીજો મેંદો થોડો લેવાનો છે, 1/2 કપ જેટલો મેંદો લેવાનો છે. એની અંદર 1 ટીસ્પૂન મોણ અને થોડું મીઠું ઉમેરી અને એને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. અને પછી એ જે લોટ છે ને એને જે કણક ઢીલી થઈ છે ને એની અંદર મેળવવાનો છે. આપણે ઘણીવાર શું કરતા હોય છે કે કણક ઢીલી થાય એટલે ઉપરથી સાદો લોટ લઈ લઈએ અને સાદો લોટ લઈ અને એને સરસ રીતે મિક્સ કરી લેતા હોય છે. આમ કરવાથી શું થાય છે કે લોટની જે કન્સિસ્ટન્સી કણકની જોઈએ એ તો મળી જાય છે, પણ એની અંદર મસાલા અને મોણનું પ્રમાણ ઓછું થવાના કારણે પૂરીનો સ્વાદ અને એની સાથે સાથે સોફ્ટનેસમાં ઘણો ફરક પડી જતો હોય છે. તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને આ રીતે પૂરીની કણક તૈયાર કરી લેવાની છે. પૂરીની કણક તૈયાર કરી અને બની શકે ને તો એને 1/2 કલાક માટે રેસ્ટ આપવાનો છે. 1/2 કલાક નહીં તો એટલીસ્ટ 10 થી 15 મિનિટ માટે તો ઢાંકીને રેસ્ટ આપશો ને તો એની કણક એકદમ સરસ સોફ્ટ તૈયાર થઈ જશે. અને પછી સોફ્ટ એટલે એની જે કણકનું ટેક્સચર છે ને એ એકદમ સરસ આવી જશે. અને પછી એને સરસ રીતે કેળવી લઈ અને લુવા કરવાના છે. હવે પૂરી વણવાની પણ પૂરી વણવી પણ બહુ જ કંટાળાજનક છે, કારણ કે નાના નાના લુવા કરો અને પછી એક એક નાની નાની પૂરી વણો તો એ વણવામાં અને તળવામાં ખૂબ જ વાર લાગતી હોય છે. એટલે મારા ઘરે હું તો શું કરું કે એક મોટો લુઓ લેતી હોઉં છું અને મોટો મસ્ત મજાનો ખાખરા જેવો બનાવી લેતી હોઉં છું. અને પછી મેં નાનો એક કોઈ પણ મોલ્ડ લઉં, એક નાની વાટકી લઈ લઉં અથવા તો કોઈ ડબ્બીનું ઢાંકણ લઈ લઉં અને એનાથી બધી જ એક સરખી પૂરીને શેપ આપી દેવાનો છે. આમ કરવાથી પૂરી તમારી એકદમ સરસ અને એક સરખા શેપની તૈયાર થશે અને દેખાવમાં પણ સરસ લાગશે અને એની કિનાર જે છે એ પણ છૂટી નહીં પડી જાય અને વણવામાં પણ ખૂબ જ ઇઝી પડશે. અને પૂરી કેવી વણવાની, એની થિકનેસ કેવી રાખવાની? તો એકદમ પતલી પણ નહીં અને બહુ વધારે જાડી પણ નહીં. જો વધારે જાડી હશે તો ફૂલવા લાગશે અને એકદમ પતલી હશે તો ખાખરા જેવી થઈ જશે. એટલે મીડિયમ પૂરી રાખવાની છે અને એની અંદર કાપા પાડી દેવાના છે. કાપા પાડશો એટલે એ પૂરી ફૂલશે નહીં, ક્યાંક ક્યાંક બબલ્સ આવશે. બબલ્સ આવવા જોઈએ, એકદમ ફ્લેટ ન થવી જોઈએ, પણ એકદમ ફૂલીને દડા જેવી પણ ન થવી જોઈએ, નહીંતર એ પૂરી સોફ્ટ બની જાય છે. ઠંડી થશે ત્યારે સોફ્ટ થઈ જશે. તો આ રીતે તમે પૂરી તૈયાર કરી લેવાની છે. બધી જ વણતા જવાનું છે અને બાજુમાં તેલનો તાવડો ગરમ કરવા મૂકી દેવાનું છે. તેલ એકદમ ગરમ ન હોવું જોઈએ અને સાવ ઠંડુ પણ ન હોવું જોઈએ. એટલે પૂરી જ્યારે તમે તાવડામાં નાખો તો લગભગ 2 સેકન્ડમાં ઉપર આવી જાય એવું તેલ હોવું જોઈએ. નીચે જ રહી જશે પૂરી તો એના કારણે પૂરી તેલ પીવા લાગશે અને પૂરી જરાય સરસ નહીં બને. અને એકદમ તરતથી ઉપર આવી જશે અને એને તમે પલટાવીને તરત જ બારે લઈ લેશો તો એ પૂરી જ્યારે બારે આવશે ત્યારે તો કડક હશે, પણ થોડા ટાઈમ પછી એ સોફ્ટ બની જશે. એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે પૂરી તરતી વખતે મીડિયમ ફ્લેમ રાખવાની છે. વચ્ચે વચ્ચે જરૂર લાગે ત્યાં ફાસ્ટ ફ્લેમ કરી અને તેલને તપાવી લેવાનું છે અને ફરીથી મીડિયમ ફ્લેમ કરી લેવાની છે. અને આ રીતે બધી જ પૂરી એક સરખી સરસ રીતે તળાઈ જશે. મેંદામાંથી આપણે જ્યારે પૂરી બનાવતા હોઈએ ત્યારે એ પૂરીનો કલર લાલ થતો નથી હોતો, એનો કલર એકદમ લાઇટ જ રહેતો હોય છે. એટલે એની ક્રિસ્પીનેસ આવે એટલે કડક થાય ત્યાં સુધી આપણે એને તળી લેવાની છે. આ રીતે બધી પૂરી તૈયાર થઈ જશે. અને આ 1 કપ એટલે 125 ગ્રામ જેટલો મેંદો મેં લીધો છે અને એમાંથી લગભગ 200 થી 250 ગ્રામ જેટલી પૂરી તૈયાર થતી હોય છે. તો આ રીતે તમે વજન પ્રમાણે પૂરી તૈયાર કરી શકો છો. તમને જેટલી જરૂર હોય એ પ્રમાણે તમે પૂરી બનાવી શકો છો. પૂરી એકદમ પરફેક્ટ તૈયાર થશે, 12 કરતાં પણ વધારે સરસ એવી પૂરી તમે ઘરે તૈયાર કરી શકશો. અને ટેસ્ટી તો ખરી જ અને સાથે શુદ્ધ પણ ખરી, કારણ કે ઘરના તેલનો આપણે ઉપયોગ કરી અને તળતા હોઈએ છીએ. કારણ કે બારે તો જ્યારે તાવડામાં કોઈ પણ ફરસાણ તરાતી હોય ત્યારે એ 2-3-4 વાર તરાતી હોય આપણે ખબર નથી હોતી,
પણ આ પૂરી ખાતા તમને લાઇટ લાગશે અને એકદમ ઇઝીલી અને ઝડપથી તૈયાર થઈ જશે. તો બસ આવી જ નવી નવી ટિપ્સ જાણવા માટે જોડાયેલા રહેજો. ત્યાં સુધી આવજો.